ರಾಮಚಂದ್ರ ಭಗವಾನ್ ಕೃಷ್ಣ ಕನ್ಹಯ್ಯಾಲಾಲ್ ಮಧುಸಾವ ಬೆನೋ ಅನೆ ಧರ್ಮಾಭಿಲಾಷಿ ಸಜ್ಜನೋ ಸಂತ ಶಿರೋಮಣಿ ಪ್ರಾತರವಂದ್ಯ ಗೋಸ್ವಾಮಿ ಶ್ರೀ ತುಳಸಿದಾಸ್ ಮಹಾರಾಜ್ ವಿರಚಿತ ಜೆ ರಾಮಚರಿತ ಮಾನಸ್ ನಾ ಪ್ರಸಂಗೋ ಛೆ એ પ્રસંગો ને કેન્દ્રમાં રાખી અને વર્તમાન સમાજની જે કઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું સાથે સાથે મૂલ્યાંકન કરી અને એમાંથી સમાજને કઈક માર્ગ મળે કઈક રસ્તો મળે એ બાબતની કઈક ચર્ચા ચલાવતા પહેલા છેલ્લા બે દિવસથી આપણે રામાયણના વિશે થોડી ભૂમિકા ઉપર વિચાર કરવાનો પ્રયત્ન કર્યો. તમે જે બે દિવસથી આવતા હશો એ જાણતા હશો કે રામાયણનું શું સ્થાન છે, એના રચનારની શું સ્થિતિ હતી અને કેવા સંદર્ભમાં, કેવી પરિસ્થિતિમાં, કેવી વિકટ પરિસ્થિતિની અંદર આ ગ્રંથનું નિર્માણ કરવામાં આવ્યું. જે આટલો મહાન ગ્રંથ, એ ગ્રંથને સમાજે સરળતાથી સ્વીકાર ન કર્યો. સમાજનો જે અગ્રગણ્ય વર્ગ હતો એ વર્ગે એના પ્રત્યે ઘોર વિરોધ કર્યો અને ઘોર વિરોધમાંથી એને પોતાનું અસ્તિત્વ પ્રાપ્ત કર્યું. અને આનું નામ તો સંઘર્ષ છે. સંઘર્ષનો અર્થ શું છે? કોઈ સત્ય કદી સંઘર્ષ વિનાનું હોતું નથી અને કોઈ સંઘર્ષ બલિદાન વિનાનો હોતો નથી અને ન્યાયની સ્થાપના બલિદાન વિના થઈ શકતી નથી હોતી. એટલે એક પ્રકારથી એમ કહી શકાય તુલસીદાસજી મહારાજનું જીવનચરિત્ર આખું સંઘર્ષનું જીવનચરિત્ર છે, એક સંઘર્ષની ગાથા છે. અને જે સંઘર્ષમાંથી એમણે સમાજને 16 ગ્રંથો આપ્યા એમાંનો આ એક ગ્રંથ છે જેનું નામ રામચરિત માનસ છે. પણ મારે આજે ગ્રંથના પ્રારંભ કરતા પહેલા થોડીક બીજી વાતો કરી લેવાની છે. અને એ વાતો છે, આ ગ્રંથના માધ્યમથી સમાજને શું પ્રાપ્ત થયું? તત્કાળ જે 16મી શતાબ્દી એક પ્રકારથી ભયંકર નિરાશાનો કાળ, હતાશાનો કાળ, હારેલી, થાકેલી, ડૂબેલી પ્રજા, એક પ્રકારથી મરી ચૂકેલી પ્રજા, જેની અસ્મિતા ખતમ થઈ ગયેલી, જેનું ગૌરવ બાકી નહીં રહેલું, જે કીડા અને મકોડાની માફક જીવતી પ્રજા, એવી હારેલી થાકેલી પ્રજાને આ ગ્રંથે તત્કાળ શું આપ્યું? રામાયણમાં તમને ખબર હશે એક સંજીવનીનો પ્રસંગ છે. લક્ષ્મણની મૂર્છાને દૂર કરવા માટે હનુમાનજી દૂરથી એક સંજીવની બુટ્ટી લાવે છે. બસ મારે એ જ કહેવું છે, તુલસીદાસ પણ સંપૂર્ણ હિન્દુ સમાજની મૂર્છાને દૂર કરવા માટે આ રામાયણ રૂપી એક સંજીવની બુટ્ટી લઈને આવ્યા અને કહ્યું, જે કોઈ આ બુટ્ટીને સૂંઘશે એની મૂર્છા દૂર થશે. મૂર્છાનો અર્થ શું છે? મૂર્છાનો અર્થ ભ્રાંતિ છે, મૂર્છાનો અર્થ ભ્રમણા છે, સ્વત્વ પોતાની જાતને ભૂલી જવું એ છે. અને એવા સમયમાં જયારે તમે જાણતા હશો માણસનું નાવ જયારે ડૂબતું હોય તરતા નાવનું સુકાન કોણ ગ્રહણ ના કરે? જે વિજયના પંથે સેના આગળ વર્તી હોય એનો સેનાપતિ થવા કોણ તૈયાર ના થાય? પણ જયારે લશ્કર એક પછી એક ચોકીઓ હારતું હોય, નાવ ડૂબવાની તૈયારી ઉપર હોય, પ્રજા આંખથી ડૂબવાની તૈયારી ઉપર હોય, એ વખતે કોણ સુકાન ગ્રહણ કરે? અને અને સેનાપતિનું મહત્વ તો વિજયના પ્રસંગોમાં નથી અંકાતું હતું. સેનાપતિનું મહત્વ તો ડૂબતી હારતી સેનાનું કેટલું એ નેતૃત્વ કરી શકે છે એના ઉપર અંકાતું હોય છે. અને એટલા માટે તુલસીદાસજી એક આંખથી ડૂબતી પ્રજાનું નાવ જેનું સુકાન એમણે એક પોતાના હાથમાં ગ્રહણ કર્યું. હું મારી દ્રષ્ટિએ કહું છું, ખરેખર એમણે કોઈ જગ્યાએ એવો દાવો નથી કર્યો. એમણે તો શાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા, એમને તો પોતાના ઈષ્ટદેવની સ્તુતિ માટે, ઈષ્ટદેવને પ્રસન્ન કરવા અને પોતાની જાતને સંતોષ પ્રાપ્ત કરવા માટે આ કાર્ય કર્યું. પણ જે સહજ અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ કે અહંકાર વિના જે કાર્ય કરવામાં આવ્યું એણે કેટલું મોટું કાર્ય કર્યું એ તો કોઈ ઇતિહાસકાર, ખાસ કરીને ધાર્મિક ઇતિહાસકાર, ખાસ કરીને સમાજ ને જાણનાર ઇતિહાસકાર એ તેનું મૂલ્યાંકન કરી શકે. પણ એમને મારી દ્રષ્ટિએ મોટામાં મોટા 4 કાર્ય કર્યા. એક તો હતાશામાંથી જે આશા આપે, નિરાશામાંથી જે આશા આપે એને એમ કે તમે ગભરાશો નહીં, નિરાશ ના થશો, જીવનની આશાનું કિરણ તમારા માટે આજે પણ વિદ્યમાન છે. શા માટે મરી ચૂક્યા છો? તમે મર્યા નથી, અમૃતસ્ય પુત્રાહા, તમે અમૃતના પુત્રો છો, ઋષિઓના સંતાન છો. અને તમારા દેશમાં, તમારા જ સંદર્ભમાં તમે કેમ આવા હતાશ ને નિરાશ થઈને બેઠેલા છો? માણસને કોઈ વધારેમાં વધારે આપવા જેવી કોઈ વસ્તુ હોય તો એનું નામ આશા છે. કદી કોઈ વ્યક્તિને નિરાશ ના કરશો, હતાશ ના કરશો,
કોઈ હતાશ કે નિરાશ થયેલો હોય મને તો એને આશા આપજો. સમાજને તોડી પાડવો હોય તો પેલા શલ્ય જેવો ના કરશો. વારંવાર તમે એને ઉતારી પાડી અને એનું અપમાન કરી અને એના અંદર એક લઘુતા ગ્રંથિ ઉભી કરી દો અને એમ સમજાવી દો કે તું કઈ છે જ નહીં, તારામાં કોઈ તત્વ છે જ નહીં. આ રીતે સમાજ આપોઆપ મરી જતો હોય છે. એટલે હારેલા માણસને જયારે બેઠો કરવો હોય તો એના અંદર કઈ ગૌરવ ભરવું જોઈએ. પેટ્રોલ જેમ ભરવામાં આવે અને મોટર ચાલે છે એમ વ્યક્તિના અંદર પણ કંઈક ને કંઈક ગૌરવ ભરવું જોઈએ. અને જયારે એ ગૌરવ એના અંદર ભરાય એને એમ લાગે. એટલે હનુમાનનું ચરિત્ર જોજો, એની અંદર અમાપ શક્તિ છે. અમાપ શક્તિ હોવા છતાં પણ ક્રિયા માટેનો ઉત્સાહ નથી. ક્રિયાનો ઉત્સાહ આપવા માટે એને થોડુંક જગાડવો પડે છે અને એમ કહેવું પડે છે, તમારા રૂપને જુઓ, તમારા તેજને જુઓ, તમારા પ્રતાપને પ્રભાવને જુઓ. અને જયારે એને એમ કહેવામાં આવે ત્યારે એને પોતાની મહત્તા સમજાય અને મહત્તા સમજાય ત્યારે અસંભવમાં અસંભવ કાર્ય પણ એ કરી શકે. એમ સમાજ માટે પણ હોય છે, ઘણી વાર વ્યક્તિ માટે પણ હોય છે. અને એવો કોઈ વ્યક્તિ છે જે જીવનમાં કદી નિરાશ ના થયો હોય, એવો કોઈ સમાજ છે જે હજારો વર્ષના લાંબા આયુષ્યની અંદર એને નિરાશાના દિવસો ના જોવા પડ્યા હોય. અને દરેક સમાજના ઉપર આવા વિપત્તિના વાદળો આવતા જ હોય છે. એ વિપત્તિ કેટલાક લોકોની ખાસ ખાસિયત હોય છે, જરાક પરાજય થાય, જરાક અસફળતા મળે એટલે તરત જ હારી દે છે. માટી પગ, એમના પગ જ માટી નાખે એ એમ જ સમજે, બસ હવે કશું નહીં થઈ શકે. બહુ થોડા માણસો એવા હોય છે જે ભયંકરમાં ભયંકર પરિસ્થિતિમાં પણ પરાજય કબૂલ નથી કરતા હોતા. ભયંકરમાં ભયંકર પરિસ્થિતિમાં પણ એમને એમ જ હોય છે કે હું વિજય પ્રાપ્ત કરીશ અને મારા માટે ચાન્સ છે ને છે. ઘણા લોકો તમે જોતા નથી હોતા, એકાદ વાર પરીક્ષામાં ફેલ થઈ જાય તો કરિયામાં જઈને ભૂસકો મારી આવે એમ સમજી લે કે એક વાર ફેલ થયો એટલે મારું જીવન હવે બરબાદ થઈ ગયું, જીવનમાં હવે કશું બાકી જ નથી રહ્યું. આવા લોકોમાં લાગણી ચિંતા વધારે હોય, ઉર્મિતા વધારે હોય, પણ સાથે સાથે જીવન માટેનો જે નક્કર પાયા હોવા જોઈએ, એ ઠોસ આધાર હોવો જોઈએ, એ ઠોસ આધાર નથી હોતો. અને જેના હૃદયમાં, જેની બુદ્ધિમાં, જેની ધારણામાં, જેના દ્રષ્ટિકોણમાં આવું જેને સિમેન્ટનું ફાઉન્ડેશન કહેવાય એવું નથી હોતું, એ લાભોચાઈની જજૂમી નથી શકતા હોતા. એવા ઉર્મિશીલ પ્રધાન એક વાર ચોરો તો કરી શકે પણ લાભોચાઈ એમના પગ ઉભા નથી રહી શકતા હોતા. અને આવી એક વાર નહીં, બે વાર નહીં, 25 વાર નહીં, પણ સેંકડો વાર હારેલી પ્રજા, પૂરી પ્રજા 8મી શતાબ્દીથી માંડી અને 16મી શતાબ્દી સુધી 800 વર્ષની અંદર એને જે અત્યાચારો સહન કર્યા, એને જે ભયંકરતા જોઈ અને બધા પછી પ્રજા નામ શેષ થવા, સંસ્કૃતિ આખી નામ શેષ થવા બેઠી, એ વખતે આ એક બ્રાહ્મણે ખૂણામાં રહેનારા એક સામાન્ય જેવા જણાતા એક બ્રાહ્મણે એક ગ્રંથના માધ્યમથી આખી પ્રજાને એક બહુ મોટી આશા હતી. અને એમ કહ્યું, તમે ગભરાશો નહીં, સૂર્ય છે જે 16 કળાએ અથવા અનંત કળાએ ચમકનારો જે સૂર્ય છે, એ સૂર્યને પણ 12 કલાકનો અંધકાર આવતો હોય છે, એને પણ આથમવું પડતું હોય છે. જે સૂર્યની આ દશા હોય તમે જોયું નહીં, સવારનો ઉગતો સૂર્ય હોય છે લાલ ધૂમ અરુણોદય જુઓ, કેટલી એની કાંતિ, કેટલું એનું લાવણ્ય, કેટલું એનું આકર્ષણ. બ્રાહ્મણ એને અર્ઘ્ય આપે, કેટલા લોકો એને નમસ્કાર કરે, સૂર્ય નમસ્કાર કરે, કેટલા એને વંદન કરે, કારણ કે એ ઉગતો સૂર્ય છે, બાળ સૂર્ય છે. અને ધીરે ધીરે એ 8 વાગ્યાનો થાય, 9 વાગ્યાનો થાય, 10 વાગ્યાનો થાય, તરતો જાય, બરાબર 12 વાગ્યાનો થાય, લોકો ત્રાહી ત્રાહી કરવા લાગે, ચારે તરફ પરસેવો પરસેવો થઈ જાય. વૈશાખ કે જેઠ મહિનાનો એ સૂર્ય હોય, લોકો એમ કે બહુ ત્રાસ છે, બહુ ત્રાસ છે. પણ એને પેલો સૂર્ય છે એ મરક 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 હસતો હોય. કારણ શું છે? કારણ કે પોતાના ત્રાસથી લોકો કેટલા ભયભીત છે, પોતાના ભયથી ભયભીત જોયેલી પ્રજાને જોઈને પણ લોકો હસતા હોય છે. જય મારા જેવો કોઈ, જય મારા સામે કોઈ થાય હો, પણ એને ખબર નથી હમણાં 1 વાગ છે, હમણાં 2 વાગ છે, હમણાં 3 વાગ છે, 4 વાગ છે, 5 વાગ છે. 12 વાગ્યાનો સૂર્ય કાયમ માટે 12 વાગે રહેતો નથી હોતો. રાવણ ના રહ્યો, કોણ રહ્યું, કોઈ ના રહ્યું. અને જયારે એ સૂર્ય 4 અને 5 વાગે ધરવા લાગે છે ત્યારે પછી લાલ ઘૂમ નથી થતો, ધીરે ધીરે એ પીળો પડવા માંડે છે, એની પીડાસ વધતી જાય છે, 6-6.5 થાય છે. અને જયારે એને એમ થતું હોય લજ્જાનો માર્યો ડૂબી મારું, જયારે મેં આટલો બધો લોકોના ઉપર ગરમી ફેલાવી, આટલો બધો ત્રાસ ફેલાયો, એ જયારે હું બિલકુલ પીળો પડી અને એક પશ્ચિમની દિશામાં જયારે મોઢું સંતાડીને ડૂબી મારું, એવી સ્થિતિમાં ધીરે ધીરે ડૂબવા લાગતો હોય છે. એવા સૂર્યને પણ 12 કલાક સુધી અંધકારમાં રહેવું પડે અથવા આત્મી જવું પડે એમ વ્યાખ્યા કરો તો પછી માણસની શું સ્થિતિ, સમાજની શું સ્થિતિ, સારામાં સારા વ્યક્તિની શું સ્થિતિ. જ
જેને ઉગવું હોય અને જેને ચમકવું હોય એને આથમવાની તૈયારી પણ રાખવી જોઈએ. અને જેને 12 વાગ્યાના સૂર્ય થવું હોય એને 5 વાગ્યાનો પણ ખ્યાલ રાખવો જોઈએ. તમે જોતા નથી એવા કેટલાય ઘરો હોય છે શહેરની અંદર નગરની અંદર, જે એક ટાઈમે 12 સૂર્યની માફક ચમકતા હોય, પછી 12 વાગ્યાના સૂર્યની માફક આખા નગર ઉપર એમનો પ્રતાપ પ્રભાવ અને તાપ વર્તાતો હોય, પણ ધીરે ધીરે એ જ પાછા સાંજના સૂર્ય થઈ અને એવા આત્મી જાય કે લોકોને ખબર ના પડે કે આ જગ્યાએ કોણ હતા, આ અમદાવાદની ધરતી ઉપર કેટલા લોકોએ રાજ કર્યું, કેટલા પેશવાઓ થયા, બાદશાહો થયા, નવાબો થયા, દરબારો થયા હશે. આજે આ નવી પેઢીને તો કદાચ ખબર પણ નહીં હોય કે આ અમદાવાદની ધરતી ઉપર કેટલી કેટલી ક્રિયાઓ થઈ છે, કેટલા ઉત્પાતો થયા છે. અને બાદશાહ આથમી ગયા, પેલા સમુદ્રના પશ્ચિમ સમુદ્રના અંદર એ સૂર્યો ક્યાં ગયા કોઈને ખબર નથી. કદાચ બહુ બહુ તો ઇતિહાસકારોએ એની નોંધ કરી હશે, બાકી કોઈને કશી કલ્પના નથી. આ તો દુનિયાનો રિવાજ છે, આ સમાજનો રિવાજ છે. આથમવું એ પાપ નથી, આથમવું એ પ્રકૃતિનો અનિવાર્ય ધર્મ છે, એનાથી કોઈ ના બચી શકે. પણ આથમવાની પણ એક આથમતા સૂર્યને કોઈ અર્ઘ આપવા ના ગયો, કે આથમતા સૂર્યને કોઈ નમસ્કાર કરવા ના ગયો, કારણ કે આથમતાને કોઈ અર્ઘ નથી આપતો, આથમતાને કોઈ કોઈ નમસ્કાર નથી કરતું. આથમતી વખતે તો એકલા જ આથમવાનું હોય છે, કોઈ કથા કોઈ નથી હોતું. એટલે આથમવું એ કોઈ પાપ નથી, એ કોઈ દોષ નથી, એ તો કુદરતનો અનિવાર્ય નિયમ છે. એક બાળક છે, મારા ખોળામાં જયારે ખેડતું હોય એનું લાવણ્ય એનું સૌંદર્ય જુઓ, ફરી એ જ પાછું 12 વાગ્યાની સ્થિતિમાં પહોંચે, અને એ જ હવે વૃદ્ધાવસ્થાએ પહોંચે, અને એ પશ્ચિમ દિશા તરફ નજર માંડીને બેઠેલો હોય માણસ, કે હવે આજ કે કાલ વધારે દિવસ હવે કાઢી શકાય એમ નથી, એ માણસ આથમી જાય એનું કોઈ દુઃખ નથી. પણ આથમતા પહેલા એને એટલું તો જોવું જોઈએ કે 12 કલાક જે મને ચમકવાના મળ્યા એ 12 કલાકમાં મેં શું કર્યું, પ્રકાશ આપ્યો કે તાપ આપ્યો, પ્રકાશ આપ્યો કે સંતાપ આપ્યો. અને જો એટલું એ જોઈ શકે તો એનું આથમવું ફરી ઉગવામાં પરિણત થઈ જાય. એ આથમવું એ જ ઉગવા માટેની નિશાની છે, જે આથમતો નથી એ શું ઉગવાનો હતો. હિન્દુ સમાજ, દુનિયાભરના સમાજો, આખી દુનિયાના ધર્મોને ઇતિહાસ તમે જોજો, કેટલી વાર આથમવું પડતું હોય છે, કેટલી વાર ઉગવાના દિવસો પણ આવતા હોય છે. 16મી શતાબ્દીમાં એક 12 સૂર્યની માફક તુલસીદાસજી સમાજને ચંડોળી અને જગાડી અને આશા આપી, ઉઠો જાગો, હતાશ ના થાવ, અંધકાર કાયમ નથી હોતો, અમાવાસ્યાની રાત્રિ પણ કાયમના માટે નથી હોતી, અને પૂર્ણિમાની રાત્રિ પણ કાયમના માટે નથી હોતી. પૂર્ણિમા અને અમાવાસ્યા એ બે પ્રકૃતિની દેન છે, અને એને કોઈ આગુ પાછું ના કરી શકે. એટલે સમાજમાં તમારી તમારા અંદર શક્તિ છે, માત્ર શક્તિને જગાડવા માટેની એક જરૂરત છે, અને જગાડવાનું કામ જે કરે એમ સમજજો એ બહુ મોટામાં મોટો પ્રેરક છે, બહુ મોટામાં મોટી પ્રેરણા આપનારો છે. તમારી શક્તિને મુદાલ બનાવી નાખે, નિસ્તેજ બનાવી નાખે. તમે જોઈ નહીં 19મી શતાબ્દીની અંદર ફરી પાછા આપણને જગાડનારા થોડાક લોકો થયા, એમાંનો એક વિવેકાનંદ થયો, અને એને પણ લોકોને કહ્યું, શા માટે શરમાવ છો, તમે એમ સમજો છો કે હું હિન્દુ છું અને હિન્દુ કહેતા હું શરમાવ છું. મિત્ર, પોતાની જાતને હિન્દુ માનો, અને હિન્દુ માનતા ગૌરવ અનુભવો કે દુનિયાની કોઈ પ્રજા કરતા અમે ઉતરતી પ્રજા નથી, દુનિયાના કોઈ ધર્મ કરતા અમારો ઉતરતો ધર્મ નથી, દુનિયાની કોઈ સંસ્કૃતિ કરતા અમારી ઉતરતી સંસ્કૃતિ નથી, એવું ગૌરવ રાખો અને તમારા ભાઈને છાતીએ લગાવો. જો આ પુરુષો ના થયા હોત, જો આશાના પ્રેરણા આપનારા ના થયા હોત, અને બધા માત્ર વગોવણી કરીને આપણને હતાશ કરનારા થયા હોત, તો આ આપણા બધાની દશા શું થઈ હોત. 16મી શતાબ્દી આ મહાપુરુષોની શતાબ્દી છે, એમાં ચૈતન્ય મહાપ્રભુ થયા, શ્રીમદ વલ્લભાચાર્ય થયા, ચાકી નરસિંહ મહેતા જેવા થયા, કોઈ જાણે કેટલા સંતો થયા. ઇતિહાસની અને ધાર્મિક ઇતિહાસની દ્રષ્ટિએ પણ 16મી શતાબ્દીનું ઘણું મહત્વ છે, પણ મારી દ્રષ્ટિએ તો આ રામાયણે ખાસ કરીને ઉત્તર ભારતમાં અને ઉત્તર ભારત ઉપર જ વધારે ભય આવેલો, દક્ષિણ ભારત ઉપર એટલો બધો નહીં. એ વખતે જે કામ કર્યું, પહેલામાં પહેલું તો મૃતાલ પ્રજાની અંદર પ્રાણ ફૂંકવાનું કામ કર્યું, હતાશ ને નિરાશ પ્રજાને આશા અને એક ભવિષ્યનું એક સ્વપ્ન આપવાનું કામ કર્યું. પણ આટલું જ કામ પર્યાપ્ત નહોતું, એની સાથે સાથે એમણે જોયું કોઈ પણ પ્રજાને પરવાન બનાવવી હોય, એને જો સુરક્ષિત બનાવવી હોય, સક્ષમ બનાવવી હોય, તો પહેલામાં પહેલો એ નિયમ છે, એ પોતે સારી બને, એ પોતે ખરાબ ના હોય. ખરાબ વ્યક્તિ કદી લાંબો ટાઈમ સુધી સારું કામ નથી કરી શકતો હતો. એટલે એમણે આખા રામાયણની અંદર એક મર્યાદાની પાળ બાંધી દીધી. એમણે જોયું ધર્મ મર્યાદા વિના રહી ન શકે, સંસ્કૃતિ મર્યાદા વિના ટકી ન શકે, વ્યક્તિ પણ મર્યાદા વિના લાંબો ટાઈમ સુધી ટકી ન શકે. અને એટલે મર્યાદાના અંદર જ જીવન છે, મર્યાદાને તોડવામાં જીવન નથી. ઘણા ખરા લોકો એમ સમજે છે કે મર્યાદા જેમ વધારે તોડો એમ તમે વધારે સારા ક્રાંતિકારી થાવ, એક વાતને તોડી નાખો. અને આજકાલ તો ઘણા લોકો બહુ ઉત્સાહથી આવો પ્રચાર કરી રહ્યા છે કે આ બધું તોડી કાઢો,
બાળ સ્વતંત્ર થઈ જાઓ, સ્વતંત્ર નહીં સ્વચ્છંદી થઈ જાઓ. એક એક વાતને તોડી નાખો. હમણાં થોડા જ દિવસો પહેલા, કદાચ 2-3 મહિના થયા હશે, અમારા એક ઓળખીતા મહાત્મા પ્રભારી શરીર પણ બહુ સરસ, બહુ સારા મહાત્મા, એમની એક તિથિના નિમિત્તે મારે ઉત્તર ગુજરાતમાં જવાનું થયેલું. અને પછી જયારે વળવાનું થયું ત્યારે જે ગાડીઓ વાળા હતા એમના અનુયાયીઓ ભક્તો, એમાંથી થોડો વિવાદ થઈ ગયો. પેલો કે મારી ગાડી માં બેસો, પેલો કે મારી ગાડી માં બેસો, એમાં જરા વિવાદ ચાલ્યો. અને મેં કહ્યું, ભાઈ કોઈની પણ ગાડીમાં બેસું, મારે તો કેટલા જ પહોંચવાનું છે. એક સજ્જન ગાંધીનગર ના હતા, એમણે કહ્યું, બાપજી મારી ગાડી માં બેસો, અમારે સત્સંગ કરવો છે. બીજી ગાડી વાળા વડોદરા ના હતા, અને એ કે નહીં મારી ગાડી માં બેસો, અમારે બધું જુવાનું ટોળું હતું. વડોદરા વાળું છે એ 20-25 વર્ષની આસપાસનું ટોળું હતું. આ બધું જરા પ્રૌઢ લોકોનું ટોળું હતું. આ ઓફિસરો હતા, પેલા વેપારીઓના છોકરા હતા. અને હું તો તટસ્થ કર્યો. સુરતમાં એક સમાધાન એવું કરવામાં આવ્યું કે અમદાવાદ સુધી અમે બેસાડી લઈએ, અને અમદાવાદ થી આગળ તમે બેસાડી લેજો. પેલો છોકરો છે ને, એ છોકરાએ પછી એક વાત કરી કે જો અમદાવાદ સુધી તમે બેસાડી લો, પણ એક શરતે, હું જે સ્પીડમાં ગાડી ચલાવું એ સ્પીડમાં જ તમારે ગાડી ચલાવવી પડશે. કેમ કે મને 100 થી નીચે ગાડી ચલાવતા આવડતું જ નથી. 100 થી નીચે કાંટો આવે એટલે મને એ ગાડી ફાવે જ નહીં. પેલા ભાઈ કે 60 ના ઉપર કાંટો જાય એટલે મારું આખું શરીર ધ્રુજવા માંડે છે. હું કોઈ દાડે 60 ના ઉપર ચલાવતો નથી, પેલો કે હું 100 ના નીચે ચલાવતો નથી. તેવકમાં એવું નક્કી થયું કે આ છોકરાઓ ભેગા જ જવા અત્યારે છે પેટલા સુધી. અને હું બેસી ગયો. 2-3 છોકરા બે એક છોડીઓ જે હોય એ બધા બેઠેલા. અને પછી છેક સુધી ચર્ચા 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 ચાલતી 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 જ રહી. ત્યારે ચાલતા કેટલા બધા પ્રશ્નો, કેટલી જિજ્ઞાસા એમને. એમાં જે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો એ પેલો છોકરો મને કહે છે, મહારાજ અત્યારે તો સાચામાં સાચી અને 100% સાચી વાત કહેનાર એક માણસ છે. મેં કહ્યું, કોણ માણસ છે? કે આ રજનીશજી છે, બિલકુલ સાચી વાત કહે છે. મેં કહ્યું, એક નમૂનો મને આપો, જરા મને એક નમૂનો તો આપો. એ કહે છે, બધા દોષોનું મૂળ, બધી ખટપટોનું મૂળ આ નિયંત્રણ છે. આ નિયંત્રણને છૂટું મૂકી દો, જીવનને સરળ સહજ રીતે વ્યવહાર દો, એના ઉપર કોઈ પ્રકારનું નિયંત્રણ ના રાખો, બસ તમે ફ્રી થઈ જશો. તમે બધા ભારથી, બધા બોજથી હલકા થઈ જશો. મેં કહું, કહો તને આ વાત સાચી લાગે છે? કે હા. તો મેં કહું, આ તું ગાડી ચલાવે છે તો નિયંત્રણમાં ચલાવે છે, ફ્રી ચલાવે છે? તારી ઈચ્છા એના આ ગાડીના ઉપર કોઈ નિયંત્રણ છે કે નહીં? એની બ્રેકનું, એની એક એક ચીજનું, એના પેટ્રોલનું, એના વ્હીલનું, એક એક વસ્તુનું. તારી ઈચ્છા થાય કે જમણા જમણા જમણી સાઈડ ઉપર, જમણી ટ્રેક ઉપર ચલાવી છે તો તું ચલાવી શકે ખરો? અને તારી ઈચ્છા થાય કે આ રોડ તો ઘણા વર્ષો સુધી ચાલ્યા, લાવો હવે નીચે ચલાવીએ, આ ઝાડ ઉપર ચલાવીએ, તો ચલાવી શકાય ખરી? જો એક ગાડીને ચલાવવા માટે પણ એના નિયંત્રણો હોય. પરદેશમાં તો 400 એના માટેના 400 નિયમો બનાવેલા છે. એના કારણે કરોડો ગાડીઓ ચાલતી હોવા છતાં પણ ત્યાં ઓછામાં ઓછા એક્સિડન્ટ થાય છે. તો એક ગાડીને ચલાવવા માટે પણ જો નિયંત્રણો હોય, અને નિયંત્રણોના કારણે હજારો ગાડીઓ એક સાથે એક રોડ ઉપર ચાલી શકતી હોય, કોઈને કશી આંચ ના આવતી હોય, તો શું જીવન છે? એને તો એવું સમજી લે છે કે એ નિયંત્રણ વિના, ગમે એમ બ્રેક વિના, ગમે તેમ દાદા જમણા જોયા વિના, જેમ ફાવે એમ ચલાવી દેવાનું. અને એને તરત જ કાનની પૂછ પકડી. વાણિયાનો દીકરો હતો, અને મારો અનુભવ છે કે કોઈ વાણિયાના દીકરાને સાચી વાત સમજાવીએ તો માથાકૂટ ના કરવી પડે, કારણ કે એની સમજવાની તૈયારી હોય. અને એને કહ્યું, મેં એને પૂછ્યું કે જે મુક્તિની વાત કરે છે, જે સ્વતંત્રતાની વાત કરે છે, અથવા સ્વતંત્રતાના ગર્ભમાં જે સ્વચ્છંદતાની વાત કરે છે, કોઈ વાર એમના આશ્રમની મુલાકાત લીધી છે? એક રાષ્ટ્રપતિ ભવનમાં જેટલા નિયંત્રણો હોય એટલી વધારે નિયંત્રણો ત્યાં છે. ત્યાં જઈને જોજો તો ખરા, અનુભવ તો કરજો. તમારા માટે કેટલા નિયંત્રણો છે, કેટલી ઝડપીઓ છે, કેટલી તપાસ કરવામાં આવે છે બેસવા ઉઠવામાં. તારે ત્યાં પહોંચ્યા પછી કોઈની ઈચ્છા થઈ જાય કે તમારી મર્સિડીઝ ગાડી મારે લઈ જવી છે, કોઈની ઈચ્છા એમ થઈ જાય કે સભામાં ઉભા થઈ તમે પ્રવચન કરો મારે નાચવું છે, તો શું નાચવા દેવાના હતા? કોઈની ઈચ્છા થઈ જાય કે તમારા પ્રવચન સાથે મારે ઘોંઘાટ કરવો છે, તો ઘોંઘાટ કરવા દે છે? નહીં. આખું જીવન નિયંત્રણમાં છે. સૂર્ય નિયંત્રણમાં છે, પૃથ્વી નિયંત્રણમાં છે. એક નાનામાં નાનો પાર્ટ કોઈ વૈજ્ઞાનિકને જઈને પૂછજો. પ્રકૃતિનો કોઈ એક નાનામાં નાનો કણ એ પણ એના નિયંત્રણમાં ચાલી રહ્યો છે. પછી ઇલેક્ટ્રોન હોય, ન્યુટ્રોન હોય કે પ્રોટોન હોય, એ પણ એના કોઈ ને કોઈ કાયદામાં, કોઈ વ્યવસ્થામાં ચાલી રહ્યો છે. બસ જયારે એનું નિયંત્રણ છૂટ્યું નહીં, એનું નિયંત્રણ તોડ્યું નહીં, કે એનું વિખંડન થયું નહીં, એનું વિખંડન થયું નહીં, એક મોટો વિસ્ફોટ થયો નહીં. જો
પ્રકૃતિની એકે એક બાબતમાં નિયંત્રણ હોય, જીવનના પણ એકે એક ભાગમાં જજો, એક આખી મિલ ચાલતી હોય છે, એ મિલના એકે એક સંચારના આગળ નિયંત્રણ હોય છે. એવા કેટલાય મશીન હોય છે જેના ટેમ્પરેચર બતાવવામાં આવતું હોય છે, હવે લાલ લાઈટ થઈ ગઈ, બંધ કરી દો, આગળ નહીં થઈ શકે. એકે એક વસ્તુ ઉપર આ છે. ત્યારે જયારે તમે જીવનને સ્વચ્છંદી થવાની વાત કરો અને સ્વતંત્રતાના નામે કરો, હું સમજુ છું કે સમાજના વિખંડન માટે આથી વધારે કોઈ મોટું પાપ નથી, આથી વધારે કોઈ મોટો દોષ નથી. અને આવી પ્રજા કદી દુનિયાની બળવાન પ્રજા ના થઈ શકે, આવી પ્રજા દુનિયાની કદી મહાન પ્રજા ના થઈ શકે, કારણ કે મહત્તાનો અર્થ મર્યાદામાં છે. એ વાત જુદી છે. મર્યાદા સનાતન નથી હોતી, મર્યાદા કાલિક હોતી હોય છે. દેશને લક્ષીને, કાળને લક્ષીને, દેશને કાળ બદલાય એટલે મર્યાદાના રૂપ પણ બદલાઈ જાય. પણ દેશને કાળમાં એ મર્યાદાના રૂપ બદલાતા ભલે રહેતા હોય, ધર્મ સનાતન છે, એનો આધાર સનાતન છે. પણ મર્યાદાના રૂપ ભલે સનાતન ન હોય, પણ એનો એક પ્રવાહ તો સનાતન હોય જ છે. અને એ સનાતન પ્રવાહ છે, એમાંથી જ પ્રજાનું નિર્માણ થતું હોય છે. એનું વિખંડન કરવું એ ધર્મ નથી, પણ એમાં આવેલા દોષ દૂર કરવા અને દોષો દૂર કરી અને એની કાળને સરસ મજાની મજબૂત બનાવી દેવી, એનું નામ તો મર્યાદા છે. તમને ખબર હશે, એક તળાવ છે, ભરપૂર ભરેલું તળાવ છે, ચોમાસાનો ટાઈમ છે અને વરસાદ એટલો બધો વરસ્યો છે કે છલોછલ ચિકાર ભરાઈ ગયું છે. અને ચિકાર ભરાઈ ગયેલા તળાવના ઉપર પવનના મોજા ફરી રહ્યા છે, આઘાત પ્રત્યાઘાત થઈ રહ્યો છે. એટલે પેલા મોજા છે એ કિલકિલાટ કરતા આવી અને જોરથી પેલી પાર સાથે ટકરાય છે, વળી પાછા ચાલ્યા જાય છે. આનંદના પણ એક દિવસો હોય છે, ઉત્સાહના પણ એક દિવસો હોય છે. ઘર જયારે ભરેલું હોય ત્યારે મોજા આવતા હોય છે, મન જયારે ભરેલું હોય ત્યારે મોજા ઉઠતા હોય છે, દિમાગ જયારે ભરેલું હોય ત્યારે મોજા ઉઠતા હોય છે. જયારે બધું ખાલી હોય, તમારું ગજવું ખાલી હોય, તમારું મન ખાલી હોય, તમારું ઘર ખાલી હોય, જરા જોજો તો ખરા, તમારા અંદર મોજા ઉઠે છે? કશું જ નહીં. માણસ જળ જેવો બની જતો હોય છે, નિષ્ક્રિય અને શબ્દ બની જતો હોય છે. પેલું તળાવ પણ એના પાણી પર કિલકિલાટ કરી રહ્યા છે, આવીને જોરથી પેલી પાર સાથે ટકરાય છે. અને પછી પેલી પાર છે જે ધીરે રહીને મોજાને કહે છે, ભાઈ મોજાઓ, એ ભાઈ જળ જોજો હો, એક વાત, એક શિખામણ મારી યાદ રાખજો, તમે ખૂબ ભરપૂર રહો, ખૂબ આનંદથી રહો, પણ મને કોતરશો નહીં, મને ખોતરશો નહીં, હું મને ખોતરશો, મને કોતરશો, અને એ મારી માટી છે એ તમારામાં પડશે, અને તમારામાં પડશે એટલે તમારી જે ઊંડાઈ છે, તમારી જે ગહનતા છે એ છીછરી થવા લાગશે, અને છીછરી થવા લાગશે એટલે તમારું જે માપ છે, પ્રમાણ છે, એ બહુ ઓછું થઈ જશે. અને એવો પણ ટાઈમ આવશે કે 15 દિવસ મહિનામાં તમે સુકાઈ જાઓ, કારણ કે છીછરા થઈ ગયા. અને જો મને તોડી નાખશો તો હમણાં તમે સુકાઈ જશો, સાથે સાથે કેટલા ઘરને બરબાદ કરી નાખશો. એ તૂટેલું તળાવ, એ તૂટેલો બાંધ કોણ જાણે કેટલા નગરોનો વિનાશ કરી નાખશે. માટે કૃપા કરજો, હું તમારા ભલા માટે કહું છું. તમારે જો ચિરંજીવી રહેવું હોય, આવતા ફરે આવનારા ચોમાસા સુધી જો રહેવું હોય, તો તમે મને ખોતરશો નહીં, ખોતરશો નહીં. આ પાળ એવું તમારા માટે બંધન રૂપ નથી, પણ તમારા માટે રક્ષણ રૂપ છું, અને મારી રક્ષામાં જ તમારી રક્ષા છે. બસ તુલસીદાસ નો આ સિદ્ધાંત છે. એમણે જોયું, પ્રજાને જો મહાન બનાવતી હોય, પ્રજાને જો શ્રેષ્ઠ બનાવતી હોય, તો પહેલામાં પહેલું છે એના જીવનનો આધાર મર્યાદા મૂકવી જોઈએ. મર્યાદા ભંગ નહીં, પણ મર્યાદા એવી હોવી જોઈએ જેમાં માણસ મૂંઝાય નહીં, જેમાંથી એને ગૌરવ અને જીવન પ્રાપ્ત થાય. એટલે રામાયણના એકે એક પાત્રો, પછી રામ નું હોય કે સીતાજી નું હોય, લક્ષ્મણ નું હોય કે ભરત નું હોય, હનુમાન નું હોય કે બીજા કોઈ દશરથ નું હોય કે કૌશલ્યા નું હોય, એક પાત્ર છે. એ પાત્ર નો વણાટ એવી રીતે કરેલો છે કે તમને એમાં પ્રત્યક્ષ અને સાક્ષાત મર્યાદાના દર્શન ના થાય. રામ તુલસીદાસ સ્વયં જનતાને એમ નથી કહેતા કે તમે મર્યાદામાં રહેજો, પણ એના પાત્રો આપોઆપ એવી પ્રેરણા આપે છે, જેને કાંતા સંમિત ઉપદેશ કહેવામાં આવે, રાજ સંમિત નહીં, મિત્ર સંમિત નહીં, પણ કાંતા સંમિત ઉપદેશ કહેવામાં આવે. તમને કશું કહેવામાં ના આવે, પણ માત્ર એ જોઈને તમને કરવાની ઈચ્છા થઈ જાય. આવી એક પ્રેરણા સાહિત્યના માધ્યમથી એમણે કરી, અને એના દ્વારા જે વેર વિખેર વિશૃંખલ થયેલો, ઉત્તંડ થયેલો, ત્યાં ધણી વિનાના ઢોર જેવો થઈ ગયેલો જે સમાજ, એ આખા સમાજને તેમણે જોયું કે મર્યાદાના દ્વારા આપણે એને મજબૂત અને શ્રેષ્ઠ બનાવવાનો છે. આ બે કામ તો થયા, પણ બીજા જે બે કામ હતા એ બહુ મહત્વના હતા. એમણે પહેલામાં પહેલા જોયું કે ઓહો, બૌદ્ધના સમયમાં, ભગવાન બુદ્ધના સમય પછી જે એક બૌદ્ધ પિરિયડ આવ્યો, ઘણો સારો આવ્યો. મારી દ્રષ્ટિએ હું જોઉં છું કે એ વખતે ઘણું સારું થયું. સાધુઓ દૂર દૂર સુધી ગયા, સમુદ્રની આગળ ના રહી, સમાજની અંદર સમાનતા આવી, સ્ત્રીઓને અધિકાર મળ્યા, શુદ્રોને અધિકાર મળ્યા, તરત ભિક્ષવે, બહુજન હિતાય, બહુજન સુખાય, બુદ્ધની વાણીની જે સહજ નિર્મળતા, એમાં સમાજ છે,
સંઘમ શરણમ ગચ્છામી, એમાં એક સંઘ છે, આખી એક વ્યવસ્થા છે, પણ તાળે કરીને એમાં વિકૃતિ આવી અને વિકૃતિના ક્યારેક કારણે એનો નાશ થયો, એનું પતન થયું. એ વાત કેવી બરાબર નથી કે શંકરાચાર્ય એનો ઉચ્છેદ કર્યો કે ફલાણા એ ઉચ્છેદ કર્યો. મારી તો એવી માન્યતા છે, કોઈનો ઉચ્છેદ કરી નથી શકાતો. માણસ તૂટી પડતો હોય છે, પોતાના પાપે તૂટતો હોય છે, માણસ ખતમ થતો હોય છે. સમાજ હોય કે સંસ્થા હોય, જો એના અંદર પ્રાણ હોય તો બાકીના કોઈ એને ખતમ નથી કરી શકતા હોતા. પણ જયારે એ પોતે જ ભારરૂપ બની જાય, સમાજ થી ફેંકાઈ જાય, દૂર સુધી એમને થઈ જાય, ત્યારે પછી એને કોઈ બચાવી નથી શકતું હતું. અને એટલે પછી એ રિક્તતાને ભરવા માટેનો એક વિકલ્પ પ્રજા શોધતી હોય છે. અને શંકરાચાર્ય તો એનો વિકલ્પ આપ્યો, એનું ખંડન કે નાશ ન કર્યો, પણ એક સડી ગયેલી વસ્તુ, એક ગંધાઈ ઉઠેલી વસ્તુ હવે લાંબો ટાઈમ જીવી શકે એવી સ્થિતિમાં નથી, એટલે એનો એક વિકલ્પ આપ્યો. અને વિકલ્પમાં તો ઘણું સારું થયું, ફરીથી હિન્દુ ધર્મની, સનાતન ધર્મની પ્રતિષ્ઠા થઈ. પણ એ નવા જે સનાતન ધર્મની પ્રતિષ્ઠા થઈ એમાં ઘણા ગુણોની સાથે કેટલાક ભયંકર દોષો પણ આવ્યા. આ વાતનો આપણે સ્વીકાર કરવો પડશે, આજે પણ સ્વીકાર કરવો પડશે. એવા ભયંકર દોષો આવ્યા, જે દોષોમાં પેલા બુદ્ધ કાળની સમાનતાની જગ્યાએ ફરી પાછી વર્ણ વ્યવસ્થાના દ્વારા અસમાનતા ઉભી કરી દેવામાં આવી. અને અસમાનતાને સાચવવામાં ધર્મનો મોટામાં મોટો ભાગ હોવો જોઈએ એવું સમજવામાં આવ્યું. કોઈ બ્રાહ્મણ છે એ સંધ્યાવંદન કરે તો સારું, ના કરે તો કઈ વાંધો નહીં, પણ ભૂલે ચૂકે કોઈ શુદ્ર છે એ સંધ્યાવંદન ના કરી દે, અને એ જો સંધ્યાવંદન કરી દેશે તો ધર્મ જાણે રસા તળમાં ચાલ્યો ગયો. અને આ જે એક અવ્યવસ્થા, ધાર્મિક અવ્યવસ્થા, ધાર્મિક અસમાનતા, અને એ અસમાનતાના કારણે જે સમાજનું જે નવું નિર્માણ થવા માંડ્યું, એ નવા નિર્માણની અંદર સમતા ના રહી શકી, સમાનતા ના રહી શકી. એક તરફ ઊંચામાં ઊંચા આસને બ્રાહ્મણ બેઠો છે, અને બીજી તરફ દેખી ના શકાય, જોઈ ન શકાય એટલી તરેટીની તરેટી પાતાળમાં તમારા દેશના કેટલાય માણસોને પેસાડી દેવામાં આવ્યા છે. અને આ જે અન્યાય છે, આટલું યાદ રાખજો, ન્યાયનું નામ ધર્મ છે. ન્યાય અને ધર્મ બે પર્યાય છે, સત્ય અને ન્યાય પર્યાય છે. ન્યાય ન હોય અને અન્યાય હોય અને તમે એને ધર્મ કહો તો એ ધર્મ નથી, એનું નામ ધર્મ ભ્રાંતિ છે, ધર્મ મોહ છે. અને જેને તમે અન્યાય કરો છો પછી એ ધર્મના દ્વારા, સમાજના દ્વારા એ અન્યાયના પણ તો તમને જ પાછા વાગવાના છે. સમાજને જો સ્થાયી શાંતિ આપવી હોય, સ્થાયી સુખ આપવું હોય, એના માટે એક જ રસ્તો છે, ન્યાય સિવાય બીજું કશું જ નહીં. ધર્મનો અર્થ જ એ છે કે જે ન્યાયની સ્થાપના કરે એનું નામ ધર્મ કહેવાય. પણ ધર્મના નામે જ જયારે અન્યાયની સ્થાપના કરવામાં આવે, ધર્મના નામે જયારે થોડાક માણસોને વિશેષ અધિકાર અને બાકીના બધા માણસોનો અધિકાર ચૂંટવી લેવામાં આવે, એટલી હદ સુધી ચૂંટવી લેવામાં આવે કે બીજી બધી વાત તો જવા દો. હમણાં થોડા વર્ષ પહેલા એક અમારો ઓળખીતા રબારી ભજન છે, એ મહાદેવનો ખાસ ભક્ત મને મળ્યો. મને કે બાપજી, આ મહાદેવ ઉપર મારાથી જળ ચડાવાય કે ના ચડાવાય? મેં કહું કેમ ના ચડાવાય, જરૂર ચડાવાય. ના ના એમ કે, મને કેટલાક લોકો એમ કે છે કે તારાથી ના ચડાવાય, અને મહાદેવ ઉપર જો જાતે જળ ચડાવીશ તો નખો જ નીકળી જશે. તો હું તો બાપુ બહુ ડરી ગયો, મારાથી આ ગિરિપત્ર ચડાવાય કે ના ચડાવાય? અરે મેં કહું બધું ચડાવાય, બધું થઈ શકે. પણ છતાંય આજે 20મી શતાબ્દીમાં 1981 ની સાલની અંદર પણ આજે આ ભ્રાંતિ લઈને બેસનારો એક વર્ગ છે, અને એ એમ સમજે છે કે અમે ધર્મનું રક્ષણ કરી રહ્યા છીએ. પાછા બોલાવે ખરા, ધર્મ કેવી જય હો અધર્મ કા. અરે પણ પેલા ધર્મને તો સમજો, જ્યાં કરોડો માણસોને ધાર્મિક અન્યાય કરતા હો, અને પછી તમે ન્યાયની વાત કરો, ધર્મની વાત કરો, તમે ધર્મને સમજી જ નથી શક્યા. સમાનતા વિના, સમતા વિના, એક એક સમાન હક વિના તમે ધર્મની કેવી રીતે વાત કરી શકો? 16મી શતાબ્દી આવતા 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 સમાજનો જે પ્રતિષ્ઠિત વર્ગ છે, સમાજનો જે ગણમાન્ય વર્ગ છે, એ એક એવી ભૂમિકાએ જઈને સ્થિર થયેલો, જ્યાં એમ સમજ્યો કે બધા અધિકારો માત્ર બ્રાહ્મણોને જ છે, બ્રાહ્મણ સિવાય બીજા કોઈનાથી કશું જ ના થઈ શકે. મેં કહ્યું, તમે જે એમ કહે છે કે તારાથી બીલીપત્ર ના ચડાવાય, તારાથી જળ ના ચડાવાય, તો એને જઈને પૂછ તો મારાથી ચડાવાય શું? એટલે મારાથી દક્ષિણા ચડાવાય, દક્ષિણા સિવાય બીજું કઈ ના ચડાવે. તારે દક્ષિણા જેટલી ચડાવવી હોય એટલી ચડાવી શકે છે. એ ચડાવવું તો ખરો, પણ એ દક્ષિણા ઉતારશે કોણ? એ અમે ઉતારી લઈશું, તું ચિંતા ના કર, એ અમે ઉતારી લઈશું. સમાજનું અધાપતન આવી રીતે થતું હોય છે. રવિન્દ્રનાથે એની ગીતાંજલિમાં એક બહુ સરસ વાત લખી છે, જેને તમે અંધકારમાં ધકેલશો, જેને તમે અંધકારમાં ધકેલશો એ વસ્તુ જ તમને અંધકારમાં લઈ જશે. અંધકારમાં ધકેલનાર અંધકારમાં જતો હોય છે. જેને તમે કુવામાં ધકેલો છો એ શિલા જ તમારા પગ સાથે બંધાયેલી તમને પોતાને પણ કુવામાં નાખશે. આપણને બધી ઘણી સારી વાતો સૂજી, પણ સાથે સાથે આ વાત ના સૂજી, અને એના કારણે આખો સમાજ એક રૂપ ના થઈ શક્યો. એમાં એટલી સીડીઓ પડી ગઈ, એટલી સીડીઓ પડી ગઈ કે એક મોટો વર્ગ એવી ભયંકર
ભયંકર પરિસ્થિતિમાં જીવવા લાગ્યો અને હવે જો એ વર્ગને ન્યાય ના આપવામાં આવે તો હું સમજુ છું કે આપણો ધર્મ દુર્બળમાં દુર્બળ અને એના કારણે તો પતન થયું, એના કારણે તો લોકો હારતા રહ્યા. તુલસીદાસજીએ જોયું મારે મારી રામાયણમાં ખાસ કરીને એવી વ્યવસ્થા કરવી છે કે જેમાં બ્રાહ્મણ અને શુદ્ર બંને એક ભૂમિકાએ આવી શકે. અને એમણે લખ્યું, હરકો ભજે સુ હરકો હોય, જાત પાત પૂછે નહીં કોઈ, હરકો ભજે સુ હરકો હોય. કેટલા એવા દાખલાઓ મૂક્યા, પેલા નિષેધ નિષાદ રાજ નો મૂક્યો, કેવટ નો મૂક્યો, શબરી નો મૂક્યો, ગીધ નો મૂક્યો. જે શબરી જે ભીલ જેના ત્યાં કોઈ પગ મૂકવા તૈયાર ના થાય એના ત્યાં રામ ફલાઠી વાળીને બેસે, એના ત્યાં રામ બેઠા બેઠા બોર ખાય અને બોર પણ એના ચાખેલા બોર ખાય અને આટલી હદ સુધી. અને છતાંય કોઈ એમ કે મર્યાદાનો ભંગ થયો નહીં, નહીં મર્યાદાની સ્થાપના કરી. અને મર્યાદા એટલું જ નહીં, રામાયણમાં તમે જોશો રામાયણનું હૃદય કોઈ હોય તો એ શબરીના સાથેનો વાર્તાલાપ છે જેમાં નવધા ભક્તિની ચર્ચા કરવામાં આવી. એ નવધા ભક્તિની ચર્ચા કોઈ ઋષિ સાથે નહીં, કોઈ મુનિ સાથે નહીં, કોઈ સંત સાથે નહીં, એક ભીલડી સાથે રામે જઈને કરી. કયા કારણ સર? એમણે જોયું આ ખરેખર એક પ્રેમ લક્ષણ, આજ એનો એના એને માટે પાત્ર છે. અને એના દ્વારા એમણે એક એવી સમાજની વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયત્ન કર્યો. જોકે એ વાત જરૂરી છે કે આજના સંદર્ભમાં એને આપણે બરાબર નહીં સમજી શકીએ, આપણે 16મી શતાબ્દીમાં જવું પડશે. 400 વર્ષ પહેલાનો સંદર્ભ અને આજનો સંદર્ભ એક ના હોઈ શકે, છતાં એટલું તો નક્કી છે કે એમણે આજ જે કઈ સ્થિતિ આપણે પહોંચ્યા છીએ એ સ્થિતિએ પહોંચાડવા માટેના વિચારો પણ એમને કરી દીધા. અને સમાજમાં એક સુગ એક ઘૃણા હતી એને દૂર કરી અને એમ કહ્યું ભગવાનના ત્યાં કોઈ શુદ્ર નથી, કોઈ બ્રાહ્મણ નથી, બધા ભગવાનના ત્યાં તો એક છે. હમણાં પેલા રામાયણની ચોપાઈઓ ગાતા હતા અને ચોપાઈઓ ગાતા ગાતા પેલા એ પૂછ્યું છે કે મારે ક્યાં ઉતરવું અને વાલ્મીકી ઋષિ એમને ઉતરવાની જગ્યા બતાવે છે. એમાં તમે એક ચોપાઈ માં સાંભળી, જાતિ પાતિ કુલ ધર્મ બળાઈ, જેને જાતિનું અભિમાન, જેને કુળનું અભિમાન, જેને ધર્મનું હું ફલાણા આવું છું એવું અભિમાન, એ બધું જમરી ચૂક્યું હોય અને જે કોઈ પ્રકારનું અભિમાન ના રાખતો હોય, બસહુ રામ તિનકે ઉરમાહી, એ રામ એવા માણસના હૃદયમાં જઈને તમે વસજો, એવા જ માણસના હૃદયમાં તમારે રહેવા માટેની જગ્યા છે. મહાભારતનો એક પ્રસંગ છે, જે રામાયણની વાત, મહાભારતનો એક પ્રસંગ છે. ભગવાન કૃષ્ણ વેષ્ટિ કરવા માટે દૂત થઈને જયારે દુર્યોધનના ગાદી ત્યાં ગયા નગરમાં જઈને એમ ઉતર્યા, કોના ત્યાં? વિદુરના ત્યાં. અને વિદુરના ત્યાં ઉતર્યા, વિદુરાણીએ જમાયું, ઘરમાં જે કઈ હતું શાક ભાજી જે કઈ મળ્યું એ કેળા કે છોતરા કે કશું કશું ધ્યાન આપ્યા વિના તે જમાડ્યો. અને પછી જયારે વેષ્ટિ કરવા ગયા ત્યારે દુર્યોધને એને મેણું માર્યું, ગાણું માર્યું, હે ભીષ્મદ્રોણ ઉપરી ત્યજ્ય માં જૈવ મધુસૂદન કિમર્થમ પુંડરીકાક્ષ કૃતમ વૃષલગે ભોજનમ. હે પુંડરીકાક્ષ, હે મધુસૂદન, ભીષ્મનું ઘર છોડ્યું, દ્રોણનું ઘર છોડ્યું, મારું ઘર છોડ્યું અને એક શુદ્રના ઘરમાં જઈને તમે ઉતર્યા, કિમર્થમ પુંડરીકાક્ષ કૃતમ વૃષલગેહ ભોજનમ, એક શુદ્રના ઘરમાં જઈને તમને ઉતરતા શરમ ના આવી? આ દુર્યોધનનો પ્રશ્ન. કૃષ્ણે જે જવાબ આપ્યો એ નોંધ કરવા જેવો છે. કૃષ્ણ જે સરસ મજાનો જવાબ, એને કહ્યું, ન શુદ્રા ભગવત ભક્તા બ્રાહ્મણા જાંત્યજા સ્મૃતા સર્વ વરુણેશ તે શુદ્રા એ ભક્તા જનાર્દને. દુર્યોધન, હું જે ભગવાનનું ભજન કરતો હોય એને હું શુદ્ર માનતો જ નથી. ન શુદ્ર ભગવત ભક્તા, જે ભગવાનનું ભજન કરનારા છે એને વળી શુદ્ર કહેવાતા હશે? બ્રાહ્મણ જાંત્યજા સ્મૃતા, એ અંત્ય જ હોય તો પણ મારા માટે એ બ્રાહ્મણ જ છે. ત્યારે શુદ્રની વ્યાખ્યા સાંભળી લે, સર્વ વર્ણેશ તે શુદ્ર એ ભક્તા જનાર્દને, એ જ શુદ્ર છે જે ભગવાનનું ભજન નથી કરતા, જે વિમુખ છે, જે ધર્મથી વિમુખ છે, શાસ્ત્રથી વિમુખ છે, ભગવાનથી વિમુખ છે, પછી ગમે તે કુળમાં રાવણ જેવો બ્રાહ્મણ હોય તો પણ મારા માટે તો એ શુદ્ર જ છે. આ જવાબ છે. પણ કોણે આ વાતને માની, કોણે આ વાતને સ્વીકારી? આપણે તો આપણી જ વાતોને બરાબર ડબલું વગાડતા રહ્યા. અને એટલે તુલસીદાસજીએ જોયું, જો આ સમાજને આ જ રીતે જો અવ્યવસ્થિત રાખવામાં આવશે તો અન્યાયનો પથરો સમાજને ડૂબાડી દેશે. અને સમાજને જો તરવું હોય તો પહેલામાં પહેલી શરત છે એ અન્યાયના પથરાઓ દૂર ફેંકી દો, દરિયામાં ફેંકી દો. જેટલો ન્યાય કરશો એટલા વધારે તમે સુરક્ષિત રહેશો, એટલા જ વધારે મજબૂત થશો અને એટલા જ વધારે આકર્ષક બનશો. ધર્મનો અર્થ જ ન્યાય છે. આ એક કામ કર્યું. પણ એની સાથે સાથે એમણે જોયું, ઓહો આ દેશમાં તે ચોથું અને છેલ્લું કામ એમણે જોયું, સંપ્રદાયોનો કોઈ પાર નહીં, પંથોનો કોઈ પાર નહીં, મંડળોનો કોઈ પાર નહીં. આ તો એક એક એવી પ્રજા છે જેના ઉપર કોઈનું નિયંત્રણ નહીં, કોઈનું શાસન નહીં. બુદ્ધે સંઘની રચના કરી, જૈનોએ સંઘની રચના કરી, બીજા કોઈએ કઈ વ્યવસ્થા કરી, આપણે એવું કશું ના કરી શક્યા. અને કશું ના કર્યું એટલે જેનામાં થોડીક પ્રતિભા આવે, થોડીક શક્તિ આવે, એનું એક કુડાળું વાળીને અલગ બેસી જાય, બસ મારી પૂજા કરો,
મારી પૂજા કરો. અમારો એક સંપ્રદાય ઉભો થઈ ગયો, એવું બન્યું. અહીંયા દિવસ ઉગે ને એક સંપ્રદાય ઉભો થાય. અને 16મી શતાબ્દીના સંપ્રદાયો તમે જુઓ, કાપાલિકો, માંસ ખાનારા, મદિરા પીનારા, બલિદાન કરનારા, ધૂર્ત અને કઈ કઈ જાતના સંપ્રદાયો. એમાં પણ આ દેશના બે મોટા સંપ્રદાયો, આના બહુ વર્ષો જૂના બે મોટામાં મોટા સંપ્રદાયો, એક શૈવ અને બીજો વૈષ્ણવ. વૈષ્ણવોના પણ ભેદ, શૈવોના પણ ભેદ, પણ આ બે મોટી ધારાઓ, એકને શૈવ કહેવાય અને બીજાને વૈષ્ણવ, આ બે એકબીજાના માટે બારોડ ચંદ્રમાં. શિવ, શિવ એવું નામ બોલવા કોઈ તૈયાર નહીં. એમને કપડું સીવડાવવું હોય તો સાંધી આપો એવું કે, પણ કપડું સીવી આપો એવું ના કે, કારણ કે એવું આપી અરે નરકમાં જવું પડે. કેટલો કે સંપ્રદાય વિના સમાજ રહી નથી શકવાનો. સંપ્રદાયનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પણ સંપ્રદાયની જે કટ્ટરતા છે એમાં પણ આ સંપ્રદાય સિદ્ધાંત લક્ષી નહીં, સિદ્ધાંત લક્ષી હોય એમાં સ્વીકાર કર્યો છે. માનો કોઈ જ્ઞાન સંપ્રદાયનો છે, કોઈ ભક્તિ સંપ્રદાયનો છે, કોઈ સેવા સંપ્રદાયનો છે. ભક્તિ સંપ્રદાયમાં પણ કોઈને રામ ઉપર પ્રેમ છે, કોઈને કૃષ્ણ ઉપર છે, એના સાથે કોઈ વિરોધ નથી, એ માન્ય કરવામાં આવેલું છે. જેવી રીતે એક દોરડું તમે જુઓ, એક મોટામાં મોટું દોરડું જાણતો એવો રસ્તો જુઓ, એને એને ત્રણ મોટી ત્રણ દોરડા વળીને એ કરવામાં આવેલું છે. બસ આવી રીતે ત્રણ મુખ્ય ધારાઓ છે, જ્ઞાન પ્રધાન, ઉપાસના પ્રધાન, ભક્તિ પ્રધાન અને કર્મ પ્રધાન. પણ એક એક દોરડાને ફરી ખોલો તો તમે જોશો કે એમાં સેંકડો જીના જીના તાર છે. એ જ્ઞાનમાં પણ કેટલી, જ્ઞાનના દોરડામાં પણ સેંકડો તારો છે, ભક્તિના અંદર પણ સેંકડો તારો છે, અને પેલામાં પણ છે. અને એ બધા ભેગા થયા છે, એક જગ્યાએ વણાઈ ગયા છે, અને વણાયા પછી જે દોરડું થયું છે એનું નામ તો સનાતન ધર્મ છે. ઘણી વાર છોકરાઓ પૂછે કે નથી, આ બધા ધર્મો તો અમે જાણીએ છીએ, પણ આ સનાતન ધર્મ કોણ છે અને કોને ચલાવ્યો છે, કેટલા વર્ષોથી ક્યારથી ચાલી રહ્યો છે? મેં કહ્યું આ બધા ધર્મોના દોરડા ભેગા કર, એ તારને ભેગા કર અને વણીને એક સરસ મજાનું મજબૂત દોરડું બનાવો, બસ એનું નામ સનાતન ધર્મ છે. એ કોઈનો ચલાવેલો નથી, એ કોઈ વ્યક્તિનો નથી, એ કોઈ વ્યક્તિના આધારે નથી. એમાં વ્યાસ થયા, યાજ્ઞવલ્ક થયા, કપિલ થયા, કણાદ થયા, ગૌતમ થયા, શંકરાચાર્ય થયા, રામાનુજ થયા, આ બધા એમાં જ થયેલા છે અને એ બધા એમાં વણાઈ ગયેલા છે. સંપ્રદાયના સાથે વિરોધ નથી, પણ શરત એક છે, એ દોરડામાં વણાઈ ગયેલો હોવો જોઈએ, મૂળ દોરડામાં એ વણાયેલો હોવો જોઈએ. એ મૂળ દોરડામાંથી જો એ તાર જુદો પડે તો એ મોટા દોરડામાંથી હાથી બાંધી શકો, પણ જુદા પડેલા તારમાં તમે બકરું પણ ના બાંધી શકો. આજ એક તાર જુદો પડ્યો, કાલ બીજો જુદો પડે, પરમ દિવસે જુદો પડે ત્રીજો, અને એમ કરતા કરતા ધીરે ધીરે એ બધા તાર જો જુદા પડવા લાગે અને એમ કે આ મૂળ દોરડા સાથે અમારે કઈ લેવા દેવા નથી, તો એ સમાજને મારવાની જરૂર જ નહીં, એ તો એની જાતે મરી રહ્યો છે, એ જાતે જ આત્મહત્યા કરી રહ્યો છે. સંગઠનની જગ્યાએ વિઘટન કરવામાં આવે બુદ્ધિપૂર્વક ધર્મના નામે, સંપ્રદાયના નામે, તો એને મારવાની શું જરૂર છે? એ તો આપ મેળે આત્મહત્યા કરી રહ્યો છે. 16મી શતાબ્દીમાં તુલસીદાસજી જોયું કે આખો સમાજ વિખંડિત છે, એકે એક તાર જુદો પડ્યો છે, તારનું રૂ જુદું કરવામાં આવી રહ્યું છે, અને એકે એક કે છે કે અમે અનામતી છીએ, અમારે બીજા કોઈના સાથે કશું લેવા દેવા નથી. એમાંની આજે બે મુખ્ય ધારાઓ, એક શૈવ અને બીજા વૈષ્ણવો, આ બે તમે જઈને કોઈ વાર કાશીમાં, કોઈ વાર શિવકાંતિ અને વિષ્ણુકાંતિમાં જઈને જોઈ આવજો. દક્ષિણમાં મદ્રાસમાં, તમિલનાડુમાં શિવકાંતિ અને વિષ્ણુકાંતિના મંદિરો છે, 2-3 માઇલના ફાટલામાં છે. શિવકાંતિમાં વૈષ્ણવ ના જઈ શકે અને વિષ્ણુકાંતિમાં શિવ ના મૂકી શકે. કેટલા બ્રાહ્મણોના ત્યાં લોહી રેડાયા છે, કેટલા કેટલી વાર લડાઈઓ થઈ છે, દુનિયાભરમાં થઈ, દુનિયાની તુલનામાં અહીં ઘણી ઓછી થઈ, પણ એટલું તો ખરું છે કે ખૂબ લડ્યા. મહાબલીપુરમના પેલા બધા મંદિરો જોજો, કોઈ ગાઈડ તમને એમ બતાવશે કે અહીંયા જયારે શૈવ રાજાઓ થયા શૈવ પ્રતિમાઓ મુકાઈ, જયારે વૈષ્ણવ રાજાઓ થયા એને બધી શૈવ પ્રતિમાઓને તોડી તોડીને દરિયામાં ફેંકી દીધી અને વૈષ્ણવ પ્રતિમાઓ મૂકી, ફરી પાછા શૈવો આવ્યા એટલે એમની પ્રતિમાઓ તોડી અને શૈવોની મૂકી દીધી, અને એક બહુ મોટો સંઘર્ષ ચાલતો રહ્યો વર્ષો સુધી, શતાબ્દીઓ સુધી. શિવ જ મોટા છે, પેલા કે નહીં વિષ્ણુ જ મોટા છે, અને આ લડાઈની અંદર આખા દેશની પ્રજા ખપતી રહી. તુલસીદાસજી જોયું કે આ પ્રજાને જો બળવાન અને મહાન બનાવતી હોય તો પહેલામાં પહેલી વાત છે સમન્વય કરવો પડશે, નિષેધ નહીં, ખંડન નહીં, પણ સમન્વય કરવો પડશે. એટલે રામાયણની એક ખાસ વાત તમને કહું છું, તુલસીદાસજી સાથે 7 કાંડોની અંદર પહેલા ભગવાન શંકરનું મંગલાચરણ કર્યું, પછી રામનું કર્યું છે, રામને નમસ્કાર, પછી ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. સંતોની આ વાત જોજો, એમણે કહ્યું
મારા ગુરુરૂપ જે ભવાની અને શંકર છે એમને હું નમસ્કાર કરું છું. રામાયણની એક બીજી વાત કહું, રામાયણની જ નહીં, તમારા તમામે તમામ શાસ્ત્રની છે. જયારે પણ એ લૌકિક વાત કરે એની બાજુમાં જ આધ્યાત્મિક વાત મૂકી દે, આપોઆપ મૂકી દે. તમારે જો ખોળવું હોય તો ખોળી લો. એ ભવાની અને શંકર કોણ છે, શું છે? શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. એકનું નામ શ્રદ્ધા છે, બીજાનું નામ વિશ્વાસ છે. એ શું કામ કરે છે? યાભ્યામ વિજ્ઞાન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્થમેશ્વરમ. મોટા મોટા સિદ્ધ પુરુષ હોય, તમે એવા સમર્થ પુરુષો હોય, પણ જો એના ઉપર શિવ અને પાર્વતીની કૃપા ના થઈ હોય, જો શ્રદ્ધા અને વિશ્વાસની પ્રતિષ્ઠા ના થઈ હોય ના, તો એ પરમેશ્વરનો સાક્ષાત્કાર ના કરી શકે. એ પ્લેન ઉડાડી શકે, ચંદ્રમા જઈ શકે, પણ એ પરમેશ્વરનો સાક્ષાત્કાર ના કરી શકે. શ્રી અને શક્તિ આ બે નું આખું ફાઉન્ડેશન રચી દીધું. નહીં, હજુ એમણે આગળ એક શ્લોક રચ્યો, વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપિણમ યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. હું મારા ભગવાન શંકર છે એમને ગુરુતુલ્ય માનું છું. આખી દુનિયાનો એ ગુરુ છે, બધા શાસ્ત્રો એનાથી નીકળ્યા છે. એક એક રામાયણનો આદિ વક્તા પણ શંકર જ છે. એટલે રામાયણને જોજો, શિવ અને સતી, શિવ અને પાર્વતીનો સંવાદ, અને એમાંથી આખું રામાયણ ઉભું કર્યું. તો એનો આશ્રય લઈને વાંકો ચંદ્ર પણ વંદન કરવાને યોગ્ય બન્યો. સારો સારી વસ્તુ વંદન કરવાને યોગ્ય બને એમાં કઈ મોટી વાત હતી? પણ જેની પાસે જવાથી પથરો પણ પૂજ્ય બની જાય, એમાં શ્રીતો હિમક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે, તો એ ચંદ્રને પણ લોકો વંદન કરતા થઈ ગયા. મહાદેવની સ્તુતિ એકે એક કાંડમાં કરી. એટલું નહીં, જયારે રામાયણની પ્રારંભ કરવાની ચોપાઈ શરૂ થઈ, સાદર શિવહી નાઈ અબ માથા, પેલા લખ્યું રામને માથું નહીં, સાદર શિવહી નાઈ અબ માથા. હવે હું ભગવાન શંકરને પ્રેમપૂર્વક આદરથી નમસ્કાર કરી અને હવે રામ ગુણ ગાવાનું હું પ્રારંભ કરી રહ્યો છું. એમણે એક બહુ તુલસીદાસ સ્વયં વૈષ્ણવ છે, રામાનંદી વૈષ્ણવ છે, અને રામાનંદી વૈષ્ણવ હોવાના કારણે કદાચ શૈવ પ્રતિ એટલી બધી રૂચિ ના રાખે એ સ્વાભાવિક છે, પણ આમણે એટલો જ મેળ કરી દીધો. ઘણી વાર એવા ભાવ પણ મૂક્યા, શિવદ્રોહી મમ દાસ કહાવા, સોનર સપને મોહિન પાવા મોહિન ભાવા. જે કોઈ શિવનો દ્રોહી હોય, શિવનો વિરોધી હોય, એ સ્વપ્નમાં કદી મને ગમતો નથી. અને શંકર વિમુખ ભગતી ચ મોરી, સોનારકી મૂઢમતી થોરી. કોઈ શંકર થી વિમુખ થઈ અને મારી ભક્તિ કરવા માંડે, એ તો નારકી જીવ છે, એ તો મૂઢ માણસ છે, એને આમાં બુદ્ધિ નથી. અને એટલા માટે આખી રામાયણની અંદર તમે જોશો, શિવ અને વૈષ્ણવ, શિવ અને વિષ્ણુ, શિવ અને રામ, આ બે અરસપરસમાં એવા ઉત્કૃત થયેલા છે. શિવના મુખે જયારે જુઓ ત્યારે રામ 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 રામાયણની ચર્ચા છે, અને રામના મુખે રામેશ્વરની સ્થાપના છે. લિંગ થાપી વિધિવત કરી પૂજા, શિવ સમાન પ્રિય મોહિન દૂજા. મને ભગવાન શંકર જેવું કોઈ પ્રિય નથી. મારે સીતાજીની પ્રાપ્તિ કરવી છે, ભગવાન શંકરની કૃપા વિના એ થઈ ન શકે. આવી રીતે બે જે મહાન ઈષ્ટો, બે પ્રજાના, બે ધર્મોના જે મહાન ઈષ્ટો, એ મહાન ઈષ્ટો વચ્ચેનું જે વેર ઝેર, એ બંને વચ્ચેનો જે ભેદભાવ, એ ભેદભાવને દૂર કરી અને એમણે એમાં અભેદ કરવાનો પ્રયત્ન કર્યો. એક ટાઈમ હતો જયારે માણસ પોતાના ઈષ્ટદેવના નામે લેલી પડતો, અને એક ટાઈમ આજે પણ છે, પ્રજા એની એ જ છે. આજે જોકે થોડું ઓછું થયું છે, બુદ્ધિ થોડીક સમજણ વધી છે, છતાં જડતા એની એ જ છે. ઘણા લોકો એમ સમજે કે અમે કૃષ્ણને તો નમસ્કાર કરીએ, પણ ડાકોરના રણછોડજી હોય એને નમસ્કાર ના કરીએ, રણછોડજીને પગે ના લાગે કે અમે રણછોડજી કોણ છે, એ કોણ છે, કે એ ગમે તે હોય, પણ અરે એ કૃષ્ણ જ છે, એનું નામ રણછોડ પડ્યું છે, એ કૃષ્ણ જ છે. મને ખબર છે, અમારા એક ઓળખીતા ગામમાં એક ભાગવત સત્તા કરવા માટે એક પંડિતજી આવેલા, બહુ સારી કથા કરે અને ઘણા લોકો સાંભળવા આવે, તો એક સંપ્રદાયના લોકો છે એમને પણ ઈચ્છા થાય, પણ કે ના, એ તો રણછોડજીના મંદિરમાં કથા થાય છે, એ મંદિરમાં આપણાથી ના જવાય. તો તમારું કયું મંદિર છે? તો અમારું ગોવર્ધનનાથજીનું મંદિર છે. આ ગોવર્ધનનાથ ને રણછોડજી એ બે કોઈ એકબીજાના દુશ્મન હતા, કોઈ વેરી હતા. એ રણછોડ એ છે ને ગોવર્ધન એ છે, પણ કોણ સમજાવે? એકવાર મારા આશ્રમમાં બે ચાર સજ્જનો આવ્યા અને થોડી ઘણી વાતો સીતો થઈ, પછી જયારે વિદાય થવા લાગ્યા, ડબ્બામાંથી પ્રસાદ આપ્યો, હા એને પ્રસાદ આપીએ એવી પદ્ધતિ ચાલી આવેલી. ત્રણ માણસોએ પ્રસાદ લીધો, ચોથા માણસોએ કહ્યું ના મારે પ્રસાદ નથી જોઈતો, મેં પાછો મૂકી દીધો. પણ મારા મનમાં એક ખટકો થયો, મને ના કેમ પાડી, શા કારણ સર? પછી મેં એને પૂછ્યું, ભાઈ તું પ્રસાદ કેમ નથી લેતો? તો એને મને કહ્યું, મારા ગુરુએ મને ના પાડી છે. કેમ ના પાડી છે? એમણે એમ કહ્યું છે, આપણા સંપ્રદાયનો સાધુ હોય, આપણો સંપ્રદાય હોય, આપણો ઈષ્ટદેવ હોય, એનો તો પ્રસાદ લેવો, પણ એ સિવાય દુનિયાનો કોઈનો પ્રસાદ ના લેવો.
તો મેં કહ્યું, ભાઈ તમારો ઈષ્ટદેવ કોણ છે? કે કૃષ્ણ. બીજું કોણ? અમારો ઈષ્ટદેવ તો કૃષ્ણ છે. તો મેં કહું, અમારો ઈષ્ટદેવ કંસ નથી ભાઈ, અમારો ઈષ્ટદેવ કૃષ્ણ કૃષ્ણ છે. આ આશ્રમમાં ખોટા બધી નથી જોતા, અમે કોઈ કંસની આરતી નથી ઉતારતા. ત્યારે મને કહે, શું જવાબ આપ્યો તમને ખબર? કે કૃષ્ણ તો ખરા, પણ એ કૃષ્ણ ના કેટલાય ભેદ છે. જો કેટલા ભેદ છે, કેટલા ભેદ છે. અલ્યા આ ભેદ કરવો છે કે ભેદ ઉભા કરવા છે? તમે કૃષ્ણમાં ભેદ ઉભા કરો છો કે જે આ તમારો કૃષ્ણ છે ને, એ તો શરીર ધારી છે, ત્યારે તમારો કૃષ્ણ કેવો છે? અમારો કૃષ્ણ તો મુગટ વાળો છે, અમે તો મુગટ ની ઉપાસના કરીએ છીએ. ગોકુળથી ભગવાન જયારે મથુરા ગયા ત્યારે મુગટ મૂકીને ગયા હતા, એટલે અમે તો હવે મુગટ ની જ ઉપાસના કરીએ છીએ. અરે અને એટલે મુગટ વધારે કે પેલું મથુરા ગયો એ વધારે? હું મારું કપડું મૂકું તો કપડાની વધારે પૂજા થાય કે મારી પૂજા વધારે થાય? અજ્ઞાન ને શું કહેવાનું હોય, અવિવેક ને શું કહેવાનું હોય? પણ આ અજ્ઞાન ને અવિવેક કોના માધ્યમથી આવ્યા? કોને આવો પ્રચાર કર્યો? મારા જેવા ધર્મગુરુએ જ કર્યો. અને ધર્મગુરુએ એમની વાડ ઊંચી કરવા, એમના ઘેટા બહાર નીકળી ના જાય, એમના ઘેટા બીજા ઘેટા સાથે ભળી ના જાય, એટલા માટે જાત જાતના આવા નિયમો બનાવ્યા, જેનું નામ મર્યાદા ના કહેવાય, જેનું નામ ધર્મ ના કહેવાય, પણ પ્રજા પ્રજા વચ્ચેનો દિવાલ ઉભો કરવાનો દ્રોહ કહેવાય, એટલે એને ધર્મ દ્રોહ કહી શકાય, એવું ના કહેવાય. અને એટલે તુલસીદાસજીએ લખ્યું, સિયા રામમય સબ જગ જાની કરું પ્રણામ, ચોરી જુગ પાણી હું બધાને રામમય જોઉં છું. જરા મંગલાચરણ જોજો, તુલસીદાસજી નું મંગલાચરણ બીજા કોઈ ગ્રંથમાં આટલું લાંબુ મંગલાચરણ જોવા નથી મળતું. વિસ્તારથી યાદ કરીને બધાને નમસ્કાર કર્યા. અને નમસ્કારમાં પણ જોજો, એ નમસ્કારમાં પણ જયારે કોઈ શબ્દ મૂકે છે તરત એનું રૂપક આપી દે છે. દંડમ કૌશલ્યા દિશી પ્રાચી, હું કૌશલ્યાને નમસ્કાર કરું છું. પણ એ કૌશલ્યા કોણ છે? એટલે તરત જ એનું આધ્યાત્મિક રૂપ મૂકી દીધું. પૂર્વ દિશા છે, એ પૂર્વ દિશા છે જેમાંથી રામરૂપી સૂર્ય પ્રગટ થયા, જ્ઞાનરૂપી સૂર્ય પ્રગટ થયા, જયારે આખી ધરતી ઉપર અજવાળું કરી દીધું. અને એક એક વાતમાં રામાયણની ખાલી સ્ટોરી જ ના વાંચ્યા કરશો, એના આધ્યાત્મિક પક્ષ તરફ પણ ધ્યાન દેશો તો તમને ખ્યાલ આવશે. એક તરફ સ્ટોરી છે, ઇતિહાસ છે, એને એની જગ્યાએ રહેવા દો. પણ બીજી તરફ જયારે તમે એના આધ્યાત્મિક અંશમાં આવશો ત્યારે તમને એમ લાગશે કે ઓહો, આનો આવો અર્થ થાય છે, આનો આવો ભાવ છે. જયારે ચારે ચાર પુત્રોનો જન્મ થયો, તુલસીદાસજી તરત જ પેલા ઋષિના માધ્યમથી કહેવાય છે કે તમારા પુત્રો છે વેદ તત્વ ચારી, એ ચારે વેદના તત્વો છે, એ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. તરત જ એનું રૂપક આપી દે છે. એટલે રામ બધાને નમસ્કાર કરતા 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 પછી યાદ કરીને જોયું, કોઈ બાકી નથી રહી જતું, બધા આવી ગયા. સરયુને નમસ્કાર કર્યા, બ્રાહ્મણોને નમસ્કાર કર્યા. અને બ્રાહ્મણોએ એમને સતાવેલા, છતાંય એમને કહ્યું, ભૂદેવ છો, તમને વંદન છે, નમસ્કાર છે. એટલું નહીં, વિપ્રદ્રોહને રામાયણમાં એક પાપ માન્યું છે, એક બહુ મોટો દોષ માનવામાં આવેલો છે. જયારે તમારા પ્રત્યે કોઈ કડવાશ રાખે, તમારા પ્રત્યે કોઈ ઘસાતું બોલે અને છતાંય તમારા અભિપ્રાયમાં ફેર ન પડે તો એનું નામ નિષ્ઠા છે, એનું નામ સંતુલિત અભિપ્રાય છે. તમારા વખાણ કરે એના તમે વખાણ કરો, તમારી નિંદા કરે એની તમે નિંદા, એ મહાપુરુષના લક્ષણ નથી. એને વખાણ કરનાર પણ જો આલોચના કરવાને પાત્ર હોય તો એની આલોચના કરવી જ જોઈએ. અને નિંદા કરનાર પણ જો એ નિંદા કરતો હોવા છતાં પણ એના વખાણ કરવા, એના ગુણોના ગુણો એમાં હોય તો એના ગુણોનું ગાન ગાવું જ જોઈએ. સંતુલિત હૃદય વિના, રાગ દ્વેષની ભૂમિકા વટાવ્યા વિના આજ આ સ્થિતિ પ્રાપ્ત નથી થતી હોતી. આપણે સૌ તો તણાનારા છીએ. મારો જય જયકાર કરો એટલે હું તમારો જય જયકાર કરું, અને તમે મારી નિંદા કરો એટલે હું તમારી નિંદા કરી દઉં. ઉષ્ટધાણામ વિવાહે ચ ગર્ધવા ગીત ગાયકા પરસ્પરમ પ્રશંસંતિ અહો રૂપમ અહો ધ્વનિ. ઊંટ હતો ને, ઊંટ, એ ઊંટ ના લગ્ન થવા માંડ્યા આ વૈશાખ મહિનો. અને ઉષ્ટકાળના વિવાહ એ છે તો ઊંટે વિચાર કર્યો કે આ લગ્નમાં મારે ગીત ગાવા માટે બોલાવવો તો કોને બોલાવવા, જેનું સારામાં સારું ગળું હોય, સારામાં સારો કંઠ હોય અને સારામાં સારી કોયલ જેવી ધ્વનિ નીકળતી હોય એવા કોઈને બોલાવો. એને એના મંત્રીને પૂછ્યું કે આપણે આ લગ્નમાં ગીત ગાવા માટે કોને બોલાવશું, કે કેમ બીજા કોઈને? ગર્ધભા ગીત ગાયકા, આ ગધેડા છે ને બહુ સરસ રાગમાં ગાતા હોય છે, કઈ એમનો આરોહ અવરોહ, કઈ આલાપ, કઈ શું ઉતાર ચઢાવ તમે જુઓ, મોટા મોટા તાનસેન ના બાપ પણ એમને પગે લાગી જાય એટલું સરસ મજાનું ગાય છે. આ બોલાવો ત્યારે, ભલે જે ચાર્જ લેતા હોય એટલે, પણ એમને જરૂર બોલાવો. અને જયારે પેલા ગીત ગાનારા બધા આવ્યા, પરસ્પરમ પ્રશંસંતિ અહો રૂપમ અહો ધ્વનિ, બે એકબીજાના વખાણ કરે છે. પેલા કહે છે કઈ રૂપ છે, કઈ રૂપ છે, આ વરરાજાનું કઈ રૂપ છે. ઘણા વરરાજા જોયા, પણ આ ઊંટ ભાઈ જેવા તો કોઈ વરરાજા આજ સુધી જોયા જ નહીં. અને પેલા વખાણ કરે છે કઈ ગળું છે, કઈ ધળું છે, કઈ ધ્વનિ છે.
ઘણા દળા સાંભળ્યા, પણ આટલો આરો હવરો, આટલી આટલી સરસ મજાની આમ તાન, અને પેલા સંગીત વાળા છે કે એવું તો કઈ જોવાનું મળ્યું જ નહીં. શું આના દ્વારા સમાજ નિર્માણ થવાનું હતું? નહીં, સમાજ તો એના દ્વારા થશે જે રાગ દ્વેષથી થોડા મુક્ત થયેલા છે. એટલે તુલસીદાસજીએ એમને દુઃખ દેનારને પણ નમસ્કાર કર્યા, પ્રેમથી નમસ્કાર કર્યા, અને બધાને નમસ્કાર કરતા કરતા પણ એક વાત રહી જતી હતી, એટલે એમણે છેવટના નમસ્કાર કર્યા. એ કોને કર્યા? એમણે કહ્યું, હું જે ખલ પુરુષો છે એમને વંદન કરું, જે સટ પુરુષો છે એમને પણ વંદન કરું છું. અરે બિચારા કેટલા કેટલા ઉપકારી, કેટલું 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 દુઃખ વેઠે છે. શનૈવ ખલ પરબંધન પરઈ ખાલ કઢાઈ વિપત્તિ સહી મરહી, આટલું આટલું દુઃખ તો કોણ વેઠે. પેલી શણની ઉપમા આપી, તે શણ છે ને, એ શણ પોતાની ચામડી ઉતારાવી નાખે છે, એના ઉપરનો ભાગ ઉતરાવી નાખે છે, અને પછી વટાઈ જાય છે, વણાઈ જાય છે, અને એમ જયારે કોઈને બાંધવામાં આવે છે ત્યારે કહે છે, હા હવે જીવન ધન્ય થયું, હવે મારું જીવન ધન્ય થયું. બસ શટ છે, ખાલ પુરુષ છે એ પણ આવા જ છે, એ કે મારું ચામડું ઉતારવું હોય તો ઉતારો, એને વાંટવું હોય તો વાંટો, વણો, જે કરવું હોય કરો, પણ કોઈને કોઈને બાંધો, છોડવા નથી, કોઈને કોઈને દુઃખમાં નાખો, વિપત્તિમાં નાખો, હું મારા જીવનને ધન્ય ધન્ય માની લઈશ. એક માણસ જોજો પોતાનું તન મન ધન સમાજના ઉત્કર્ષમાં આપે છે, ભલે મારું જે થવું હોય થાય, પણ આ લોકોનું ભલું થવું છે. એક માણસને જોજો, એ હંમેશા હવનમાં હડકા નાખે છે, એની એક જ ઈચ્છા છે, મારું તન જાય તો ભલે જાય, મારું ધન જાય તો ભલે જાય, પણ આ કામ ના થાય ના થાય તે ન જ થવું જોઈએ, એને અટકાવવું જોઈએ. એટલે શાસ્ત્રકારોએ જોયું, આપણા ત્યાં જે નવગ્રહોની પૂજા છે ને,